તો ગુજરાતના ખેડૂતો સાચવજો, બે દિવસમાં જ આકાશી આફત ગુજરાત તરફ વધી રહી છે આગળ. જી હા, ગાજવીજ સાથે 2 થી 3 ઇંચ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી છે. 25 થી 27 નવેમ્બર સુધી અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. તો બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારો અને કચ્છમાં પણ માવઠાની આગાહી આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે. તો ખેડૂતોની જણસી બહાર પડી હોય તો તેઓ પોતાની જણસી ઘરમાં મૂકી દે, નહીં તો કમોસમી વરસાદમાં તમારી જણસી પલળી શકે છે. રાજ્યના હવામાનની અંદર ફરીથી એક વખત પલટો આવશે અને રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના વરસાદની શક્યતાઓ છે, જેમાં ઘણી જગ્યાએ ગાજવીજ અને ભારે પવન સાથે 2 થી 3 ઇંચ સુધીના પણ વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે. 24 નવેમ્બરથી ગુજરાત ઉપર ગાઢ વાદળો છવાવાનું ચાલુ થઈ જશે. લગભગ 500 HPA લેવલે ઘાટા વાદળો છવાશે અને 750 HPA લેવલે વધુ પડતો ભેજ જોવા મળશે, જેને કારણે 25, 26 અને 27 નવેમ્બર દરમિયાન રાજ્યની અંદર ભારે માવઠાની શક્યતાઓ છે, જેમાં સૌથી વધારે માવઠું જે થાય અને સૌથી વધારે તીવ્રતા જોવા મળે જેમાં બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્રના આટલા જિલ્લાઓની અંદર ભારે માવઠાની શક્યતાઓ છે. લગભગ 2 ઇંચ આસપાસ વરસાદ જોવા મળે તેવું અનુમાન છે. એકલ દોકલ સેન્ટરની અંદર 2 કરતા પણ વધારે લગભગ દરિયાઈ કાંઠાના વિસ્તારો હશે સૌરાષ્ટ્રના, જેમાં 3 ઇંચ સુધીના પણ માવઠાના વરસાદ જોવા મળી શકે છે.